નમસ્તે ખેડૂત મિત્રો, હવામાન વિભાગના જાણકાર અને વરસાદને લઈને વારંવાર આગાહી કરનાર એવા અંબાલાલ પટેલ દ્વારા જૂન અને જુલાઈ મહિનામાં કેવો વરસાદ જોવા મળશે એમની મોટી આગાહી કરી છે. જેમાંની સૌથી પહેલી આગાહી ઉપર જઈએ તો ગુજરાતમાં 21 જૂનથી લઈ અને 25 જૂન વચ્ચે સારો વરસાદ જોવા મળશે એવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર વરસાદ જોવા મળશે. જેમાં મિત્રો વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લીના જે ભાગો છે એ ભાગોની અંદર વરસાદ જોવા મળી શકે છે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો સુરેન્દ્રનગર, ચોટીલા અને જે બોટાદનો વિસ્તાર છે એની અંદર વરસાદ જોવા મળી શકે છે. કચ્છની અંદર વરસાદ જોવા મળશે અને સૌરાષ્ટ્રની અંદર વાત કરીએ તો ભાવનગર, ગીર સોમનાથ અને જૂનાગઢની અંદર છે એ 21થી લઈ અને 25 જૂન વચ્ચે વરસાદ જોવા મળી શકે એવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. ત્યાર પછી બીજી મહત્ત્વની આગાહી કરવામાં આવી છે કે 29 જૂનથી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ જોવા મળશે. એટલે કે 29 જૂનથી લઈ અને 7 જુલાઈ વચ્ચે ગુજરાતની અંદર સારો વાવણી લાયક વરસાદ જોવા મળશે. ગુજરાતના જે વિસ્તારોની અંદર હજી વાવણી બાકી છે એવા વિસ્તારોની અંદર પણ છે એ સારો વરસાદ પડી શકે છે એવી આગાહી કરવામાં આવી છે. સાથે જણાવવામાં આવ્યું છે કે 19 જૂન પછી ગુજરાતના વાતાવરણની અંદર પલટો આવશે અને વાદળછાયું વાતાવરણ જોવા મળશે. અને હાલ અરબી સમુદ્રની અંદર અને બંગાળાની ખાડીની અંદર જે સિસ્ટમ સક્રિય થઈ છે એના કારણે છે એ આ સોમાચાની અસર જોવા મળશે અને વાતાવરણમાં પલટો પણ જોવા મળશે અને આવનારા દિવસોની અંદર છે એ વરસાદ પણ જોવા મળશે. અને સાથે ખેડૂત મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે વિન્ડી એપ્લિકેશન છે, સ્કાયમેટ છે અને હવામાન વિભાગ છે અને બીજા ખગોળશાસ્ત્રીઓ છે એ એવું દર્શાવી રહ્યા છે કે 25 તારીખ પછી ગુજરાતની અંદર બીજો વરસાદનો રાઉન્ડ જોવા મળશે. અમેરિકન 2 મોડલ છે એની અંદર પણ એવું દર્શાવવામાં આવી રહ્યું છે કે 25 તારીખ પછી છે એ ગુજરાતની અંદર વરસાદનો એક બીજો રાઉન્ડ જોવા મળશે. તો ખેડૂતો માટે આ એક આનંદના સમાચાર છે, કારણ કે ગુજરાતના જે દરિયાકાંઠાના જિલ્લાઓ છે એ જિલ્લાની અંદર વાવણી થઈ ચૂકી છે અને એ જિલ્લાની અંદર ફરી એક વખત વરસાદની જરૂર છે. તો આવનારા દિવસોની અંદર ટૂંક સમયની અંદર છે એ ફરી સારો વરસાદ જોવા મળશે એવી આગાહી અને એવું બધા વિભાગો છે એ દર્શાવી રહ્યા છે. તો થોડા દિવસોની અંદર છે એ ફરીથી વરસાદ જોવા મળશે અને ગુજરાતના જે વિસ્તારોમાં વાવણી બાકી છે એ વિસ્તારોની અંદર વાવણી પણ જોવા મળશે. તો આ રીતે આગાહી કરવામાં આવેલી છે. સાથે સાથે અંબાલાલ પટેલે એ પણ જણાવેલું છે કે વરસાદ આવ્યા પછી થોડા દિવસ વરસાદનો વિરામ લેવાશે અને ત્યાર પછી પાછો વરસાદ જોવા મળશે. તો જે પણ અપડેટ વરસાદને લઈને આવશે એ આ ચેનલના માધ્યમથી તમારા સુધી 100% પહોંચાડતો રહે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બીજી કંઈ માહિતી જોઈતી હોય તો નીચે કોમેન્ટ કરીને જણાવી દેજો. આવજો. જય જવાન, જય કિસાન.